આજે આપણે ધોરણ 6 ગુજરાતી વનમાં પૂરક વાચન પાઠ 4 સાચી વિદ્યા અગાઉ આપણે સમજ્યા છે, ફરીથી એને જોઈ લઈએ. તો ચાલો આપણે જોઈશું. સાચી વિદ્યા. વિદ્યાર્થી મિત્રો, વેદ ઉપનિષદ જેવા સાહિત્યમાં સાચી વિદ્યા કોને કહેવાય? સાચું જ્ઞાન કયું? તેની પાયાની વાતો સમજાવતી અનેક સુંદર કથાઓ છે. આ કથામાં પણ વારુણીના ઉદાહરણથી સાચું જ્ઞાન, સાચું યજ્ઞ કોને કહેવાય તે બાબત સુંદર રીતે સમજાવવામાં આવી છે. ચાલો સાચી વિદ્યા પાઠ જોઈએ. હજારો વર્ષ પહેલાની આ વાત છે. એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા. આશ્રમ ઘરની પાસે ન હોય. બાળક 7-8 વર્ષનો થાય એટલે એના ઉપનયન સંસ્કાર કરાવવામાં આવતા. પછી એ બટુક કહેવાતો. એ દૂર આશ્રમમાં ભણવા જતો. આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું રહેતું. ભણતર પૂરું થયા પછી જ ઘેર પાછા આવવા. દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી. ગામથી દૂર વનમાં આશ્રમ હોય. ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે. આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતી. ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહેતું. ગુરુજી જે કહે તે કામ. વહેલી સવારે ઉઠી નાઈ ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા. પ્રાર્થના સંધ્યા વંદન થાય એટલે ગુરુજી સૌને કામ વેચી દેતા. સવારનું કામ કરી સૌ ભણવા બેસતા. ભણવા બેસવાનું કોઈ ઘટાદાર વૃક્ષની છાયા નીચે. વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય, એને ફરતે બટુકોએ જાતે બનાવેલ સરસ ઓટલો હોય. ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે. સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે. મગજમાં ઉતારે. ન સમજાય તો પ્રશ્ન પૂછે. ગુરુજી સૌના પ્રશ્નના જવાબ આપે. ભોજન પછી થોડોક વિરામ લેતો. વળી પાછા સૌ પોતપોતાને સોંપેલા કામમાં લાગી જતા. કામ પતાવી સાંજ પહેલા આશ્રમમાં આવી નાઈ ધોઈ સંધ્યા વંદન અને પ્રાર્થના થતા. ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે, કથા વાર્તા કહે. સૌ બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જાય. આશ્રમમાં વેદ વેદાંગોનું અધ્યયન થતું. અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું. આ આશ્રમના જીવનમાં માત્ર ભણવાનું જ નહીં પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું. આશ્રમમાં દરેક જણ કામ કરે. ગુરુજી પણ કામ કરે અને શિષ્ય પણ કામ કરે. જીવનમાં ઉપયોગી એવા કામ શીખવવામાં આવતા. કોઈ ખેતરમાં કામ કરે, કોઈ રસોડે કામ કરે, કોઈ વૃક્ષો ઉછેરવાનું કામ કરે, કોઈ દાગ કાપી લાવી એમાંથી આસન બનાવતા શીખે. દાગ કાપવામાં કુશળ થવું પડે. કાળજી ન રાખે તો એ દાગ આંગળીઓમાં ચીરા પાડે. કોઈ પાંદડાના પથરાળા અને પડિયા બનાવે. કોઈ સુંદર કાંતે કાપડ વણતા શીખે. કૂવામાંથી પાણી કાઢતા શીખે. કામ કરતા કરતા વસ્તુઓની જાણકારી મળે અને કામમાં કુશળ પણ થવાય. એક કામ શીખી લેવાય એટલે બીજું શીખવા મળે. આશ્રમ જીવનનું સૂત્ર હતું, કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. વિશ્વામિત્ર મુનિનો આ
આવો જ એક આશ્રમ હતો. વિશ્વામિત્ર મુનિ ખૂબ જ્ઞાની હતા. એમને ત્યાં શિષ્ય પણ તેજસ્વી આવતા. ત્યાં વારુણ નામનો શિષ્ય હતો. ભણવામાં ખૂબ જ હોશિયાર. સવારે શીખવાડ્યું હોય તે સાંજ સુધીમાં તો એને યાદ રહી જતું, કારણ કે આખો દિવસ એ મનમાં એનું જ રટણ અને વિચાર કર્યા કરતો. ગુરુજીને એક જાત જાતના પ્રશ્નો પૂછતો. ગુરુજી એની શંકાઓનું નિરાકરણ કરતા. ગુરુજીને પણ એ કહેતો. વારુણીને અધ્યયન ખૂબ ગમતું, પણ કામ કરવામાં એને મજા ન આવતી. કામ કરતી વખતે એ ભણવાના વિચાર કરતો, કામ બાજુએ રહી જતો. સાંજ પડે સૌ શિષ્યો કામ વ્યવસ્થિત બતાવી પાછા ફર્યા હોય, પણ વારુણી મોડો જ પડે. એનું કામ પણ અધૂરું ને અવ્યવસ્થિત રહેતું. એને હવે કામ કરવાનો કંટાળો જ આવવા માંડ્યો હતો. એને થતું, હું અહીં ભણવા આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું, મારે આવા કામો શા માટે કરવા જોઈએ? ક્યારેક બીજા શિષ્યો આગળ તે આવું બોલી જતું. ગુરુજીની કાને આ વાત પહોંચી હતી, પણ તેઓ તક મળે તેની રાહ જોતા હતા. એ દિવસે વારુણીને કુવા પર રેડ ચલાવવાનું કામ સોંપ્યું હતું. ગુરુજી પોતે અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા. વારુણીના મનમાં સવારે ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું. યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ આપણો પહેલો ધર્મ છે. પછી ગુરુજીએ શું કહ્યું હતું? આમ વિચાર કરતા કરતા વારુણીના હાથ પગ ચાલતા અટકી ગયા. રેડ ફરતો બંધ થઈ ગયો. એના ઘડામાં પાણી આવતું બંધ થઈ ગયું. થાળામાં પાણી રેડાતું અટકી ગયું. ત્યાંથી ધોળિયામાં અને ધોળિયામાંથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ ગયું. ખેતરના કામમાં વિલંબ થયો. બધાને કારણની ખબર હતી. વારુણીને જે કામ સોંપાય તેમાં આવું જ થાય. ગુરુજીને થયું કે આ સારી તક છે. તેઓ ખેતરમાંથી કુવા તરફ આવ્યા. એમણે જોયું કે વારુણી રેડ પર બેઠેલ છે, પણ રેડ ચાલતો નથી. એનું ધ્યાન ક્યાંક બીજે જ છે. ગુરુજીએ પૂછ્યું, વત્સ, આ રેડ કેમ અટકી ગયો અને તું શેનો વિચાર કરે છે? વારુણી એકદમ ચોંકી ગયો. એણે ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો. એ તો હું જરા તમે ભણાવેલ ઊંચા યાદ કરતો હતો, એટલે રેડ જરા અટકી ગયો. જુઓ, આ ફરીથી ચાલ્યો. ગુરુજી બોલ્યા, રોકાઈ જા. એ રેડ, કુવા, થાળું બરાબર જોઈએ. રેડના ઘડા કેવી રીતે ગોઠવાયા છે જોયા ગુરુદેવ. એ ઘડા ઊંધા જતા થાય તો શું થાય? કુવામાંથી પાણી નીકળે નહીં ગુરુજી. આ રેડ ઓછી મહેનતે કુવામાંથી પાણી બહાર કાઢે છે. આ રેડ થાળું, દોર્યો અને નીકળી વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની? ગુરુજી પૂછ્યું. જ્ઞાની જ કહેવાય ગુરુદેવ. આ જ્ઞાન પોથીમાંથી નથી મળતું, ભણવાથી નથી આવતું, કામ કરતા કરતા સૂજે છે. કામ કરતા કરતા જેણે બુદ્ધિ લડાવી અને રેડ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે. પોતે બુદ્ધિપૂર્વક કામ કર્યું, કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરે. જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા જ છે, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. બસ ગુરુજી, આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો. હવે મને સમજાયું, હજુ ઘણું બાકી છે. સાંજે સંધ્યા બદલ વખતે એની વાત કરીશ. એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા. વારુણીના હાથ પગ સાથે એનું મન પણ જોડાયું.
બમણા જોડે કામ કર્યું. હાથ પર જરા દુખતા હતા પણ મનમાં ઘણો ઉત્સાહ હતો. સાંજે ગુરુજીએ શરૂઆત કરી. તમને ખબર છે કે કૂવામાંથી રેત વડે પાણી થાળામાં ને પછી ધોળિયા થકી ખેતરમાં પહોંચે છે. પણ તમને ખબર છે કે કૂવામાં પાણી ક્યાંથી આવે છે? બધા શિષ્યો એકબીજાની સામે જોતા હતા. ગુરુજીએ કહ્યું, સૂર્યના કિરણોથી પાણી ગરમ થાય, એમાંથી વરાળ બની વાદળા બંધાય અને વરસાદ રૂપે એ પાણી પાછું સમુદ્રમાં જાય. પણ કેટલું પાણી જમીનમાં ઉતરી જાય છે, શોષાય છે. ધરતીના પેટાળમાં ઊંડે ઘણા સરોવરો છે, એમાં એ પાણી ભરાય છે. એમાંથી ઘણી સરવાણી નીકળે છે. ભૂમિને ખોદતા આવી સરવાણી હાથ લાગે અને કૂવો થાય. જે પ્રજાપતિ ભગવાને પૃથ્વી બનાવી એણે સમુદ્ર પણ બનાવ્યો અને એણે જ માણસને પણ ઘડ્યો. પૃથ્વી પરના દરેકને હવા, પાણી ને ખોરાક મળે એવી રચના કરી. એ પ્રજાપતિ ભગવાનનો યજ્ઞ કરવો એટલે જ અન્ન પેદા કરવું, વૃક્ષો છેરવા અને જીવનમાં સગવડો ઊભી કરવી. દરેક જણ આ આખી વ્યવસ્થામાં પોતાનું કામ કરે એ યજ્ઞ જ કહેવાય. વારુએ કહ્યું, એટલે ગુરુજી સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતા શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર છે, એમ જ ને? હા વત્સ, એકલું ભણવું જીવનમાં કામ ન લાગે, જીવવા માટે જીવનને ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એ કામ કરવાથી અને એ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે. કામ કરતા કરતા ભણવું એ સાચી વિદ્યા છે. ગુરુજીએ સમાપન કર્યું. વિદ્યાર્થી મિત્રો, પાઠમાંથી અઘરા લાગતા શબ્દો શોધો અને તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ સમજ્યા. તો આ પાઠમાં આવતા કેટલાક એક એક વાક્યના પ્રશ્નોત્તર સમજી લઈએ. બાળકનું બપુ બટુ કે ક્યારે કહેવાતું? તો બાળકને 7 વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કાર કરવામાં આવે પછી તે બટુક કહેવાતું. બરોબર. આગળ સંધ્યાવંદન પછી ગુરુજી શું કરતા? તો સંધ્યાવંદન પછી ગુરુજી સૌ શિષ્યોને જુદા જુદા કામ સોંપતા. બરોબર. આગળ આશ્રમમાં ગુરુજી ક્યાં બેસીને ભણાવતા? આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આશ્રમમાં ગુરુજી વૃક્ષ ફરતે બનાવેલા ઓટલા પર બેસી અને ભણાવતા. ગુરુજી શિષ્યો સાથે કયા કયા કામ કરતા? તો ગુરુજી શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા. બરોબર. ગુરુજીને મતે જે કામ કરવાથી જ્ઞાન વધે છે તે શું કહેવાય? તો ગુરુજીને મતે જે કામ કરવાથી જ્ઞાન વધે છે તેને વિદ્યા કહેવાય. પ્રજાપતિ ભગવાને દરેકને માટે શી રચના કરી છે? તો પ્રજાપતિ ભગવાને દરેકને માટે હવા, પાણી અને ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. પહેલાંના સમયમાં બાળકો અભ્યાસ માટે ક્યાં જતા હતા? તો પહેલાંના સમયમાં બાળકો અભ્યાસ માટે ઘરથી દૂર ગુરુના આશ્રમમાં જતા હતા. ગુરુ ભણાવવાના હતા, હો વિદ્યાર્થી ભણવા આવતા. આશ્રમમાં અભ્યાસ માટે કેટલા વર્ષ રહેવું પડતું હતું? તો આશ્રમમાં અભ્યાસ માટે 12 વર્ષ રહેવું પડતું હતું. વારુણી કયા મુનિના આશ્રમમાં ભણતો હતો? તો વારુણી વિશ્વામિત્ર મુનિના આશ્રમમાં ભણતો હતો. આશ્રમમાં કયા વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું? તો આશ્રમમાં વેદ, વેદાંગો, અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ વગેરે જેવા જુદા જુદા શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું હતું. હવે મુનિ
મોટા પ્રશ્નો તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો તમારે 4-5 લીટી તો લખવી જ પડે. તો એવા આપણે પ્રશ્નોત્તર સમજીએ. વારુણે ભણવા સિવાયના કામો તરફ અણગમો કેમ રાખતો હતો? તો વારુણે માનતો હતો કે આશ્રમમાં હું માત્ર ભણવા જ આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું. બીજા કામો કરતી વખતે પણ તે ભણવાના જ વિચારો કરતો હતો. તેથી વારુણી ભણવા સિવાયના અન્ય કામો તરફ અણગમો રાખતો હતો. ગુરુજી કઈ તકને રાહ જોતા હતા? શા માટે? તો ગુરુજીને કાને વાત પહોંચી હતી કે વારુણીને બીજા કામો કરતાં કંટાળો આવે છે. આથી ગુરુજી વારુણીને જીવનમાં કામનું મહત્ત્વ સમજાવી શકાય એવી તકની રાહ જોતા હતા. વારુણી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ગુરુજી વારુણીને સમજાવવા માગતા હતા કે જીવનમાં એકલું ભણતર કામ લાગતું નથી, જીવનમાં ઉપયોગી હોય એવી વિદ્યા પણ શીખવી પડે છે. માટે કામ કરતાં કરતાં ભણવું એ જ સાચી વિદ્યા. બરોબર. આગળનો પ્રશ્ન સમજીએ. ગુરુજીના મતે કામ કરતાં કરતાં ભણવું એ જ સાચી વિદ્યા, એમ શા માટે? તો જીવનમાં કામ કરતાં કરતાં ભણવું જોઈએ. આમ જીવન જીવવા માટે ઉપયોગી વિદ્યા મન અને બુદ્ધિપૂર્વક વ્યક્તિએ મેળવવી જોઈએ. તેનાથી જીવનમાં સગવડો ઊભી થાય છે, કરી શકાય છે. તેથી જ વ્યક્તિનું જીવન સફળ બને છે. માટે ગુરુજીના મતે કામ કરતાં કરતાં ભણવું એ જ સાચી વિદ્યા કહેવાય. જ્ઞાન પોથીમાંથી નથી મળતું, એમ ગુરુજી શા માટે કહેતા? તો જ્ઞાન તો કામ કરતાં કરતાં સૂજે છે. કોઈ પણ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ્ઞાન મળે છે. જે કામમાં કુશળતા દાખવે છે, બીજાને મદદ કરે, એનું જ જ્ઞાન વધે છે. આ રીતે જ જીવન ઉપયોગી વિદ્યા મળે છે. માટે ગુરુજી કહે છે કે જ્ઞાન પોથીમાંથી નથી મળતું. એ વાત ગુરુજી રેડ બનાવનારનું ઉદાહરણ આપી અને વારુણીને સમજાવે છે. હવે આ પાઠમાં આવતા આપણે થોડા વ્યાકરણના પ્રશ્નોત્તર સમજીએ. ચલો, સમાનાર્થી શબ્દો. તો સમાનાર્થી શબ્દોમાં વિરામ શબ્દ તમને આપેલો છે. તો વિરામનો સમાનાર્થી શું થાય? વિશ્રામ, આરામ. બરોબર. હવે આગળ અધ્યયન. તો અધ્યયન તો અભ્યાસ, ભણતર. કુશળ તો પવિત્ર, હોશિયાર. આરાધના તો પૂજા, ભક્તિ. દાભ તો દાભનો સમાનાર્થી શું થાય? દર્ભ, ઘાસ. વિદ્વાન તો વિદ્વાનનો સમાનાર્થી જ્ઞાની, પંડિત. હવે વિરોધી જોઈએ. વિરામ તો અવિરામ, કંટાળો તો ઉત્સાહ, છાયા તડકો, ઊંડું છીછરું, ઉપયોગી નિરુપયોગી. હોશિયાર નું વિરોધી શું થાય? ઠોઠ. જ્ઞાની અજ્ઞાની, વ્યવસ્થિત અવ્યવસ્થિત, વિલંબ તો શીઘ્રતા. હવે આપણે આ પાઠના શબ્દ સમૂહ માટે એક શબ્દ સમજીએ. ઘોડાને કેળવવાની વિદ્યા તો અશ્વ વિદ્યા. હાથમાં રાખીને મારવાનું હથિયાર તો શસ્ત્ર. ફેંકીને મારવાનું હથિયાર તો અસ્ત્ર. આરોગ્ય અંગેનું શાસ્ત્ર તો આયુર્વેદ. ખેતરમાં પાકને પાણી પીવા માટે કૂવામાંથી પાણી કાઢવાનું સાધન તો રેટ. ઢોરને પાણી પીવાનો કુંડ, ઢોરને પાણી પીવાનો કુંડ તો હવાડો. પાંદડામાંથી બનાવેલું વાટકા જેવું સાધન તો પડિયો. ઋષિઓ પાસે રહી અને વિદ્યા મેળવવાનું સ્થળ તો આશ્રમ.
આશ્રમ ગુરુકુળ। હવે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગોના અર્થ આપણે સમજીએ। છોભીલા પડી જવું એટલે ખસિયાણા પડી જવું। વાક્ય કહું, રમણ ચોરી કરતા પકડાતા છોભીલો પડી ગયો। ગળે વાત ઉતરવી એટલે વાત સમજાઈ। જૂઠું બોલવું એ પાપ છે એ વાત વિદ્યાર્થીને ગળે ઉતરી। મનમાં ઉતારવું એટલે યાદ રાખવું। આશ્રમમાં સૌ ગુરુજીની વાત ધ્યાનથી સાંભળી અને મગજમાં ઉતારતા હતા। શંકાઓનું નિરાકરણ કરવું એટલે મનમાં ઉઠેલા પ્રશ્નોનું સમાધાન કરવું। ગુરુજી શિષ્યને વિસ્તારથી સમજાવી તેમની શંકાઓનું નિરાકરણ કરતા હતા। આવી રીતે વાક્ય તમે કોઈ પણ બનાવી શકો વિદ્યાર્થી મિત્રો, એવું નહીં કે મેં તમને કીધું એ પ્રમાણે તમે બનાવી શકો। કુશળતા દાખવવી એનો રૂઢિપ્રયોગનો અર્થ થાય હોશિયારી દાખવવી। જે પોતાના કામમાં કુશળતા દાખવે છે તે સૌને ગમે છે। હાથ લાગવું એટલે મળી આવવું। મારી ખોવાયેલી પેન હાથ લાગતા મને આનંદ થયો। બરોબર, હવે તમને શબ્દો આપેલા હોય અને શબ્દોને શબ્દકોશના ક્રમમાં તમારે ગોઠવવાના હોય, કેવી રીતે ગોઠવાય? તો વારુણી, વિરામ, વૃક્ષ, વિશ્વામિત્ર, વિચાર, આ બધા શબ્દો તમને આપેલા છે। તો પહેલો શબ્દ કયો આવે? તો વ ઉપર જ છે બધા, જુઓ। વિશ્વામિત્ર, વિરામ, વૃક્ષ, વારુણી, વિચાર, તો પહેલો વાવાળો શબ્દ આવશે, વારુણી। બરોબર, બીજો શબ્દ રસ્વઈવાળો વિરામ, વિચાર, વિરામ, વિ સરખા છે, વિચાર અને વિરામ, તો વિચાર પહેલો આવશે, વિરામ એ પછી આવશે, પછીનો શબ્દ આવશે વિશ્વામિત્ર અને છેલ્લે આવશે વૃક્ષ। આ પાઠમાં આવતા કેટલાક આપણે શબ્દો જોઈએ જેના જોડણી તમારે જોવાની છે। શિસ્ત, શિસ્તમાં સ શરણાઈનો આવે અને રસ્વઈ, શિસ્ત। બરોબર, પ્રાર્થના તો પ્રાર્થના, અશ્વવિદ્યા તો વિદ્યા કેવી રીતે લખાય, આયુર્વેદ તો વ ઉપર માત્ર કરી અને રકાર આવશે, શિષ્ય અમે મીંડાવાળો શો આવે એને રસ્વઈ આવે। બરોબર, અડધો શ ષટકોણનો અને ય, વિશ્વામિત્ર તો વિને રસ્વઈ, સ્વા મિત્રમાં મી રસ્વઈ અને ત્ર, નિરાકરણ એમાં ની રસ્વઈ આવે અને રાકરણ, વ્યવસ્થિત એમાં વ્યવસ્થિત સ્થિને રસ્વઈ આવે, આ ખાસ યાદ રાખજો, સ્થિતિ, સ્થિતિ આ શબ્દ એવો છે અને સ્થિતિ આ બે શબ્દો એવા છે જે બંનેમાં પરિસ્થિતિ આ બધામાં રસ્વઈ જ આવે, પરિસ્થિતિ, તિથિ, સ્થિતિ બંને શું આવશે? રસ્વઈ જ। બરોબર, તો હવે ગળે વાત ઉતરવી એટલે વાત સમજાવી। બરોબર, હવે આ પાઠમાં આવતા કેટલાક આપણે અઘરા શબ્દો છે એ કેટલી પણ સમજીએ। તો સાચી વિદ્યા એટલે શું? તો જીવનમાં જીવન ઉપયોગી એવું જ્ઞાન અને સાચી વિદ્યા કહેવાય। ઉપનયન સંસ્કાર એટલે બાળકોને જનોઈ ધારણ કરાવી અને ગુરુકુળ મોકલવાનો પ્રસંગ, એને કહેવાય ઉપનયન સંસ્કાર। બટુક તો ઉપનયન સંસ્કાર કરેલો બાળક એને કહેવાય બટુક। શિસ્ત તો વ્યવસ્થિત આચરણ અનુશાસન। સંધ્યા વંદન એટલે સવારે અને સાંજે કરાતી ધાર્મિક વિધિ। વિરામ, વિરામ તો વિશ્રામ, રિસેસ। ઉપદેશ તો બોધ, શિક્ષણ। વેદ, વેદાંગ એટલે ચાર વેદ, બરોબર, એના છ અંગ, શિક્ષા, પલ્પ, વ્યાકરણ, નિરુક્તણ, છંદ અને જ્યોતિષ। અશ્વવિદ્યા એટલે ઘોડાને તાલીમ અપાતી વિદ્યા। શસ્ત્રવિદ્યા એટલે શસ્ત્ર ચલાવતા શીખવું। આયુર્વેદ, આયુર્વેદ એટલે પ્રાચીન ભારતનું વૈદિક શાસ્ત્ર, આરોગ્ય શાસ્ત્ર। વિવિધ એટલે જુદા જુદા,
અધ્યયન એટલે અભ્યાસ, ભણતર, દાબ એટલે એક પ્રકારનું ઘાસ, દર્ભ, આસન એટલે બેસવા માટેનું પાથરણું, કુશળ એટલે પ્રવીણ કે હોશિયાર, ચીરા એટલે કાપા, પતરાડા એટલે પાંદડામાંથી બનાવેલું ભોજન એવું પાત્ર, પડિયા એટલે પાંદડાનું વાટકા જેવું પાત્ર, સૂત્ર એટલે સિદ્ધાંત, તેજસ્વી એટલે હોશિયાર, પ્રવીણ પ્રભાવશાળી, રટણ એટલે એકની એક વાત વારંવાર બોલવી કે યાદ કરવી, રેંગ એટલે કૂવામાંથી પાણી કાઢવા માટેનું ગોઠવેલું સાધન, અન્ય એટલે બીજા, આરાધના એટલે પૂજા, થાળામાં એટલે કૂવામાંથી રેટ દ્વારા પાણી ઠલવાય છે તે એક જગ્યા, ધોર્યો એટલે નીપ, વિલંબ એટલે દૂર, ઢીલ, ચપટા એટલે ઊંધા અને સીધા, ઊંધા સીધા, સૂચે એટલે દેખાય, બુદ્ધિપૂર્વક એટલે વિચારપૂર્વક, સોસાય એટલે ચૂસાઈ જાય, પેટાળ એટલે અંદરનો ભાગ, શરવાણી એટલે ઝરણું, પ્રજાપતિ એટલે ભગવાન, સર્જનહાર બ્રહ્મા, સમાપન કર્યું એટલે બોલવાનું પૂરું કર્યું, સમાપ્ત કર્યું. અહીંયા હું પણ મારું બોલવાનું પૂરું કરું છું, સમાપ્ત કરું છું, સમાપન કરું છું. આપણે સાચી વિદ્યા પાઠના પ્રશ્નોત્તર સમજ્યા, તમને પાઠમાં સમજ પડી ગઈ હશે, પ્રશ્નોત્તરમાં પણ સમજૂતી તમે મેળવી લીધી. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ, થેન્ક યુ.